નમસ્કાર મિત્રો ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોના એક માર્કના પ્રશ્નોના જવાબોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે આ વિડીયોની અંદર જે એસએસસી બોર્ડની પરીક્ષામાં એક માર્કના હેતુલક્ષી પ્રશ્નો કે જે વિભાગ એમાં પૂછાતા હોય છે તેની ચર્ચા કરીશું ખાલી જગ્યા પૂરો એમાં પહેલી ખાલી જગ્યા ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે મિત્રો જે ફોડેલો ચૂનો જેનું રાસાયણિક સૂત્ર જે છે એ સી એ ઓ એચ છે એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે બીજો પ્રશ્ન કોલસાનું સળગવું અને પાણીનું નિર્માણ એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે મિત્રો કોલસાનું સળગવું અને પાણીનું નિર્માણ એ સંયોગીકરણની પ્રક્રિયા છે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળીને એક નીપજ બનાવે આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે સંયોગીકરણની સંયોગીકરણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ આપણે એની સમજ મેળવીએ કાર્બન એટલે કોલસો અને એનું સળગવું ઓક્સિજનની હાજરીમાં એ સળગે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એટલે આમાં જે પ્રક્રિયક છે તમે જોઈ શકો છો બે છે અને નીપજ એક છે એવી જ રીતે હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન એટલે કે હાઇડ પાણીનું નિર્માણ થાય છે હાઇડ્રોજન ગેસ અને પા ઓક્સિજન જે છે સંયોજાઈને પાણીનું નિર્માણ થાય છે એટલે આ રાસાયણિક પ્રક્રિયા જે છે એને પણ આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છીએ તમારે પરીક્ષાની અંદર આની સમજ લખવાની નથી તમારે ફક્ત જવાબ જ લખવાનો છે પણ હું તમને સેટ સમજ આપું છું ત્રીજો પ્રશ્ન પાણીમાં પાણી જે છે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર ખાલી જગ્યા છે મિત્રો આ સમજવા માટે આપણે પાણીનું હાઇડ્રોજન જે છે એ બે પ્રમાણ છે અને ઓક્સિજન જે છે એ એક પ્રમાણ છે આના માટે આપણે હું હાઇડ્રોજનનું અણુસૂત્ર લખું એચ ટુ ઓ તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનના બે પ્રમાણુ વપરાય ત્યારે ઓક્સિજનનો એક પ્રમાણુ વપરાય છે એટલે પહેલા હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજનના બે અને બીજું ઓક્સિજન છે એટલે ઓક્સિજનનો એક એટલે બે જેમ એક છે આમ પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર જે છે એ બે જેમ એક છે ચોથો પ્રશ્ન ખાલી જગ્યા શ્યામ શ્વેત શ્યામ એટલે બ્લેક અને શ્વેત એટલે વ્હાઇટ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફીમાં વપરાય છે જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરા આવતા હતા મિત્રો હવે તો આવતા નથી અને એમાં કયું રસાયણ વપરાય છે આપણે એ લખવાનું છે તો એની અંદર સિલ્વર ક્લોરાઈડ એટલે કે એજી સીએલ અને એજી વપરાય છે એટલે કે સિલ્વર બ્રોમાઇડ વપરાય છે પાંચમો પ્રશ્ન આરસ પહાણનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે આરસ પહાણ જે છે એનું રાસાયણિક સૂત્ર જે છે એ સીએ સીઓ થ્રી એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ છે આપણે એને કહીએ છીએ એટલે એનું રાસાયણિક સૂત્ર જે છે એ સીએ સીઓ થ્રી છે છઠ્ઠી ખાલી જગ્યા સિમેન્ટની બનાવટમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો સિમેન્ટ જે છે એની બનાવટમાં મિત્રો સીએઓ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે આપેલું વિધાન સાચું છે કે ખોટું તે જણાવવાનું છે હવે આપણે એમાં પહેલું વિધાન શ્વસન જે છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે આપણને આપેલું છે હવે શ્વસન દરમિયાન તો ઉષ્મા મુક્ત થાય છે એટલે શ્વસન જે છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે આપેલું વિધાન ખોટું છે બીજું વિધાન કડી ચૂરાનું રાસાયણિક સૂત્ર જે છે એ સીએઓ છે સીએઓ ને આપણે કેલ્શિયમ ઓક્સાઇડ પણ કહીએ છીએ તો આપેલું જે વિધાન છે મિત્રો સાચું છે મિથેન વાયુનું દહન મિથેન વાયુનું દહન એટલે મિથેન વાયુ જયારે હવાની હાજરીમાં સળગે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ થાય છે ઉષ્મા શોષક પ્રક્રિયા આવશે એટલે આપેલું વિધાન ખોટું છે અહીં કેમ કે આપણને ઉષ્મા ક્ષેપક આપેલું છે વિઘટન પ્રક્રિયા જે છે એમાં એકલ પ્રક્રિયામાંથી બે કે તેથી વધુ નીપચો મળે છે હા સાચું છે કેમ કે વિઘટન કરીએ એટલે જે મોટો અણુ હોય અથવા તો એકલ અણુ હોય એમાંથી બે કે તેથી વધુ અણુઓ કે પરમાણુઓ મળતા હોય છે અથવા તો વધુ નીપજો મળતી હોય છે એટલે આપેલું વિધાન જે છે એ સાચું છે આગળનું વિધાન જોઈએ આપણે પાંચમું કડી ચૂનામાં પાણી ઉમેરવાથી થતી રાસાયણિક પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે હા મિત્રો કડી ચૂણામાં જ્યારે આપણે પાણી મેળવી છે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે એટલે એ આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જ કહીશું એટલે આપેલું વિધાન સાચું છે આયન સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા તેમાંથી પાણી દૂર થાય છે મોટાભાગના કોઈ પણ સ્ફટિકને ગરમ કરીએ તો સ્વાભાવિક છે એમાંથી પાણી દૂર જ થાય અને પદાર્થનો રંગ બદલાય છે અને ભૂકારૂપ પદાર્થ મળે છે આપેલું વિધાન જે છે એ મિત્રો સાચું છે હવે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીશું પ્રશ્ન આપ્યો છે એના જવાબો સાચા આપ્યા છે એમાંથી સાચા જવાબ પર ટીક કરીશું અથવા તો સાચો જવાબ કયો છે તે નક્કી કરીશું કોલસાનું સળગવું કોલસાનું સળગવું એટલે કોલસો એટલે કાર્બન ઓક્સિજનની હાજરીમાં સળગે તો શું બનશે સીઓ ટુ એટલે બે કે તેથી વધુ પ્રક્રિયામાંથી એક નીપજ બનશે તો આવી પ્રક્રિયાને આપણે કઈ કહીશું સંયોગીકરણની પ્રક્રિયા કહીશું એટલે આ જે આનો જવાબ જે છે એ સંયોગીકરણ થશે જવાબ નવો પ્રશ્ન જોઈએ આયન એટલે લોખંડના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીએ તો શું થાય મિત્રો આયન એટલે ધાતુ છે એની અંદર આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે એની અંદર એસિડ ઉમેરીએ છીએ કોઈ પણ ધાતુની અંદર એસિડ ઉમેરીએ તો આપણને ખબર છે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય છે હવે જોઈએ જવાબો શું આપ્યા છે હાઇડ્રોજન વાયુ અહીં ઉત્પન્ન થતો બતાવેલો છે એમાં અને આયન એટલે લોખંડનો ક્લોરાઇડ ઉદભવે છે ક્લોરીન વાયુ અને આયન હાઇડ્રોક્સાઇડ ઉદ્ભવે છે કોઈ પ્રક્રિયા થતી નથી અને આયન ક્ષાર અને પાણી બને છે તો આનો સાચો જવાબ એ થશે કેમ કે હાઇડ્રોજન વાયુ અને આયન છે એટલે આયનનો ક્લોરાઇડ બનશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે કેવી રીતે ચાલો સમજીએ રાસાયણિક પ્રક્રિયા જોઈએ આયન એટલે એફી સોલિડ એમાં આપણે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન ઉમેરીએ છીએ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જલીય દ્રાવણમાં આયનમાં ઉમેરીએ છીએ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડમાં આયન ઉમેરીએ તો પણ ચાલે તો એફીસીએલ ટુ બને છે આયન ક્લોરાઇડ બને છે અને હાઇડ્રોજન ગેસ જે છે એ મુક્ત થાય છે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અંદર આયનની કોપર સલ્ફેટના દ્રાવણ સાથેની પ્રક્રિયાથી કોપર ધાતુ છૂટી પડવાની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહે ચાલો જોઈએ વિસ્થાપન વિઘટન દ્વિવિસ્થાપન અને સંયોગીકરણ માં શું થશે મિત્રો બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળીને એક નીપજ બનશે વિઘટનમાં શું થશે એક પ્રક્રિયકમાંથી નીપજની સંખ્યા વધશે એક કરતા દ્વિસ્થાપનમાં એક પરમાણુ કે એનું સ્થાન બીજો પરમાણુ લેશે અને બીજાનું પહેલો લેશે જ્યારે વિસ્થાપનમાં શું થશે એક પરમાણુનું સ્થાન અન્ય અથવા એક પ્રક્રિયકનું સ્થાન બીજો પ્રક્રિયક લેશે હવે આનું રાસાયણિક સમીકરણ જોઈએ સમજ સાથે એફી એટલે આયન આ આયન છે એની કોપર સલ્ફેટ ના દ્રાવણ એટલે CuSO4 નું જલીય દ્રાવણ છે એની સાથે પ્રક્રિયા કરતા આ કોપર નું સ્થાન જે છે કોણ લઈ લેશે આયન આ કોપર નું સ્થાન આયન એટલે આયન નો સલ્ફેટ મળશે વત્તા કોપર છૂટી પડશે આયન વધુ સક્રિય છે એટલા માટે તો આ પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીએ છીએ વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ એટલે અહીં સાચો જવાબ આવશે વિસ્થાપન પ્રક્રિયા ચોથો પ્રશ્ન કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાનો છે તો જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે જવાબો આ પ્રમાણે છે વિસ્થાપન વિઘટન દ્વિવિસ્થાપન સંયોગીકરણ આનો જવાબ જે છે મિત્રો વિઘટન આવશે ચાલો કેવી રીતે સમજીએ કેલ્શિયમ કાર્બોનેટ એટલે શું થશે સીએ સીઓ થ્રી સોલિડ એને આપણે ગરમ કરીએ છીએ ગરમ કરતા શું થશે આ જે કેલ્શિયમ કાર્બોનેટ છે સીએ થ્રી એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે અને આપણને કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે તો અહીંયા શું થયું જુઓ પ્રક્રિયક એક છે છે અને એમાંથી સંખ્યા કે કે મળે એટલે થી વધુ મળે છે એટલે કે એક પ્રક્રિયકમાંથી મોટો અણુ તૂટે છે અને બીજા નાના અણુઓ મળે છે એટલે કહી શકાય કે આ રાસાયણિક પ્રક્રિયા જે છે એ વિઘટનની રાસાયણિક પ્રક્રિયા છે માગ્યા પ્રમાણે જવાબ આપવાના છે હવે ટૂંકમાં એમાં પહેલો પ્રશ્ન દળ સંચયનો નિયમ લખો મિત્રો દળ સંચયનો નિયમ તમે ચોપડીમાંથી રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે વિનાશ થતો નથી ખૂબ ટૂંકમાં લખવાનો છે જવાબ તમારે પરીક્ષામાં પૂછાય તો પ્રશ્ન બીજો પ્રશ્ન શ્યામ અને શ્વેત એટલે કે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફીમાં ઉપયોગી રસાયણનું નામ આપો આવી ગયેલો પ્રશ્ન છે જવાબ સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ છે આનો જવાબ એટલે કે એજી અને એજી બીઆર છે ત્રીજો પ્રશ્ન રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની પદ્ધતિને શું કહે છે તો મિત્રો રાસાયણિક સમીકરણ જે છે એને સંતુલિત કરવાની જે પદ્ધતિ જે છે એને હિટ એન્ડ ટ્રાયલ કહેવામાં આવે છે આ ખૂબ આઈએમપી પ્રશ્ન છે કોપર કરતાં વધુ સક્રિય હોય તેવી બે ધાતુઓના નામ આપો કોપર કરતાં સક્રિય હોય એવી બે ધાતુઓના નામ જે છે એ ઝીંક અને લેડ છે એટલે કે જેડેન અને પીબી છે મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં